નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નેસ્ટ એસબીઆઈ યુનિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના ચેપ્ટર નંબર 10માં આપણે છેલ્લા લેક્ચરની અંદર લેન્સ માટે વિવિધ વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે એનાથી આગળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો વિશે સમજવાનું છે. જેમ અરીસામાં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે જે પ્રતિબિંબો આવ્યા હતા, 6 અંતર્ગોળ અરીસા માટે અને 2 બહિર્ગોળ અરીસા માટે જે આવ્યા હતા, એ જ વસ્તુ ફરી આપણે લેન્સના સંદર્ભમાં ભણવાની છે. પણ એમાં ફેર એટલો છે કે જે અંતર્ગોળ અરીસા માટે જે પ્રતિબિંબ આવ્યા હતા એ આપણે અહીં બહિર્ગોળ લેન્સ માટે આવશે, અને જે બહિર્ગોળ અરીસા માટે આવ્યા હતા એ અંતર્ગોળ લેન્સ માટે આવશે. એ અરીસાના પ્રતિબિંબ જ્યારે મેળવતા હતા આપણે, ત્યારે આપણે 4 આકૃતિ જોઈ હતી, એટલે કે 4 કિરણો જ્યારે અરીસા ઉપર આપાત કરવામાં આવે ત્યારે મળતા પરાવર્તિત કિરણો કેવા હોય એનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં પહેલું હતું મુખ્ય અક્ષને સમાંતર, અને બીજું હતું મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય એવું પ્રકાશનું કિરણ, અને ત્રીજું પ્રકાશ આપણે અરીસા માટે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય એવું પ્રકાશનું કિરણ લીધું હતું. અહીં આપણે લેન્સના સંદર્ભમાં પણ આકૃતિઓ દોરવા માટે ઓછામાં ઓછા જે આપણે 2 કિરણો લેવાના છે. હવે આપણે અહીં ખાલી 3 કિરણોનો અભ્યાસ કરવાનો છે. એ 3 કિરણોનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા સ્થાને લેન્સની સામે વસ્તુ મૂકેલી છે એનો પ્રતિબિંબ મેળવવાના છે. તો આ જે 3 કિરણો છે એમાંથી સૌથી પહેલું કિરણ છે એ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ. હવે આપણને મુખ્ય કેન્દ્રની જે વ્યાખ્યા આવી હતી એમાં આપણે ભણ્યા હતા કે મુખ્ય અક્ષને સમાંતર જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો મળતું પ્રકાશનું જે વક્રીભવન થઈ અને જે કિરણ મળશે એ એફ ઉપર કેન્દ્રિત થતું હતું, અને જો અંતર્ગોળ લેન્સ હોય તો એફ માંથી વિકેન્દ્રિત થતો એવો પાસ થતો હતો. તો એ જ વસ્તુ અહીં આપણે આકૃતિ સ્વરૂપે જોવાની છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય બહિર્ગોળ લેન્સ ઉપર તો એનું વક્રીભવન થઈ અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થાય એટલે કે ત્યાંથી પસાર થશે, અને જો અંતર્ગોળ લેન્સ હશે તો એફ માંથી વિકેન્દ્રિત થતું હોય એવો પાસ થશે. એટલે પહેલું કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર લેશું આપણે તેનું વક્રીભવન પામી અને એ એફ ટુ માંથી પસાર થતું હશે, અને જો અંતર્ગોળ લેન્સ હશે તો એમાંથી એફ માંથી પસાર થતું હોય તેવો આપણને પાસ થશે. એટલે એક પ્રકાશનું કિરણ ઈ છે. બીજું પ્રકાશનું કિરણ આનથી ઊંધું છે કે જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો વક્રીભવન પામીને એફ માંથી પસાર થાય, તો જો પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું એટલે કે આપાત કિરણ એફ માંથી હોય તો વક્રીભવન પામી એટલે કે વક્રીભૂત કિરણ કયો અથવા નિર્ગમન કિરણ કયો એ ક્યાંથી પસાર થશે, તો કે એ મુખ્ય અક્ષને સમાંતર થશે. કે જો તમે લેન્સની અંદર એફ વન માંથી આપાત થતું જે પ્રકાશનું કિરણ છે એ લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર વક્રીભૂત થઈ છે, એ જ રીતે અહીં પણ એવું જ છે. મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય એવું પ્રકાશનું આ કિરણ લીધેલું છે. અંતર્ગોળ લેન્સમાં આપણે એફ જે છે એ આકૃતિ દોરવા માટે આ સાઈડ લીધેલો છે. હકીકતમાં એફ હોય છે વસ્તુ જે સાઈડ હોય એ સાઈડ જ તે, કારણ કે એની અંદર આપણને આભાસી પ્રતિબિંબ મળવાના છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે અંતર્ગોળ લેન્સ વડે પણ જ્યારે પ્રકાશનું કિરણ એફ માંથી આપાત થતું હોય ત્યારે વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. એટલે આ બીજું કિરણ થઈ ગયું. ત્રીજું કિરણ બહુ સિમ્પલ અને સારું એવું છે. કેમ? આપણે વક્રતા કેન્દ્ર સી માંથી જે પ્રકાશના કિરણો આપાત કરતા અરીસામાં, એ જ રીતે અહીં ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરશું ત્યારે એનું વક્રીભવન થશે નહીં, એટલે કે એ માર્ગથી વિચલિત થશે નહીં, સીધે સીધા માર્ગે વયું જશે. આ ઘટના આપણે અરીસાના સંદર્ભમાં સીમાં આવું થતું હતું કે જ્યારે સીમાંથી પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો સીમાંથી પરાવર્તન પામીને પસાર થતું હતું, જ્યારે અહીં પ્રકાશીય કેન્દ્ર ઓ એટલે કે ઓપ્ટિકલ સેન્ટર ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થશે તો વક્રીભવન પામી અને તેજ માર્ગે એટલે કે પોતાની ગતિની દિશા બદલશે નહીં અને સીધે સીધું પસાર થઈ જશે. આ 3 કિરણો જે આપણે જોયા એ 3 કિરણોનો માંથી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરી
અને આપણે જુદા જુદા પ્રતિબિંબ મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે બહિર્ગોળ લેન્સ માટે છ જે પ્રતિબિંબ હતા એની વાત કરી લઈએ. મિત્રો, આ બધી વસ્તુ અરીસામાં જે હતી એવી જ છે, ફેર ખાલી એટલો છે ત્યાં પરાવર્તન હતું, અહીં વક્રીભવન છે અને કિરણો ત્યાં આપણે ચાર જોયા હતા, આમાંથી કોઈ પણ ત્રણ કિરણો છે એટલે બહુ સરળતાથી યાદ રહી જશે. સૌથી પહેલી આકૃતિ અરીસામાં જે આવી હતી એ જ આકૃતિ છે. પહેલી આકૃતિ અનંત અંતર વાળી હતી, તો અહીં બહિર્ગોળ લેન્સ માટે પણ જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે. વાસ્તવિક, ઉલટું અને અત્યંત નાનું બિંદુવત, આ પ્રયોગ આપણે બહુ બધાએ કરેલો પડ છે. આપણે બહિર્ગોળ લેન્સ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરી અને જે સૂર્યપ્રકાશનું નાનું એવું ટપકું પાડીએ કોઈ કાગળ ઉપર અને આપણે જે કાગળ સળગાવતા અથવા એ બહિર્ગોળ લેન્સની આપણને કેન્દ્ર લંબાઈ શોધતા એવો પણ પ્રયોગ આવતો, આઠમા ધોરણમાં કે એમ આપણે આવતું હતું. તો અહીં જ્યારે વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે છે અનંત અંતરેથી, એ મુખ્ય અક્ષને સમાંતર આવે છે એવું આપણે અરીસામાં પણ ધાર્યું હતું, અહીંયા પણ એવું ધારી લઈએ, તો આ બધા જ કિરણો લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થયા છે. આ એફ જે છે એ આપણે મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશના કિરણો આવે છે એની વિરુદ્ધ બાજુએ હશે, કારણ કે અહીં શું છે કે વક્રીભવન થાય છે. ઓલામાં પરાવર્તન હતું એટલે ભટકાઈને પાછા આવતા, એટલે વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુ જે સાઈડ હોય એ સાઈડ મળતા હતા, અહીં વાસ્તવિક પ્રતિબિંબ જે છે એ વસ્તુની વિરુદ્ધ બાજુએ મળશે, એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. બીજો આકૃતિ કે જ્યારે વસ્તુને 2F1 થી થોડે દૂર, આ આપણે અરીસામાં સીથી થોડે દૂર મૂકતા, ત્યારે અરીસામાં વસ્તુને સીથી દૂર મૂકો તો પ્રતિબિંબ આપણને સી અને એફ ની વચ્ચે મળતું હતું, વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા નાનું. એ જ વસ્તુ અહીં છે, સી ની જગ્યાએ શબ્દ વાપર્યો છે 2F1. તો આ સાઈડ 2F1 છે, તો 2F1 થી થોડે દૂર વસ્તુ મૂકી છે, તો એક પ્રકાશનું કિરણ લીધું મુખ્ય અક્ષને સમાંતર અને બીજું લીધું ઓ માંથી પસાર થાય એવું. મુખ્ય અક્ષને સમાંતર એફ માંથી વક્રીભવન થઈને જશે અને ઓ માંથી પસાર થાય એ સીધે સીધું જશે. તો બંને કિરણો જે છે એ ડેશ બિંદુ ભેગા થયા, એટલે વસ્તુ એ બી નું આપણને એ ડેશ બી ડેશ પ્રતિબિંબ મળ્યું. ક્યાં મળ્યું? તો કે F2 અને 2F2 ની વચ્ચે. જો અરીસામાં આપણે આવ્યું હતું સી અને એફ ની વચ્ચે, તો આ જ છે, F2 અને 2F2 ની વચ્ચે, વાસ્તવિક અને ઉલટું છે અને વસ્તુ કરતા નાનું છે. એની પછીની આકૃતિ, વસ્તુને આપણે મૂક્યા છે 2F1 પર, અરીસામાં આવ્યું હતું સી ઉપર. વસ્તુને જ્યારે સી ઉપર મૂકો તો પ્રતિબિંબ આપણને ક્યાં મળતું હતું? સી ઉપર, અરીસા માટે. એ જ વસ્તુ અહીંયા છે, વસ્તુને 2F1 ઉપર મૂકી તો પ્રતિબિંબ આપણને 2F2 ઉપર મળે છે. કેવું છે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું. આ સેમ વસ્તુ આપણે અરીસામાં આવી હતી કે જ્યારે વસ્તુને સી ઉપર મૂકો ત્યારે પ્રતિબિંબ સી ઉપર, વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું મળતું હતું. તો અહીં પણ એવું જ છે. અહીં ખાસ ધ્યાન રાખજો 2F1 અને 2F2 લખવા, બંને જગ્યાએ 2F1 2F1 ન લખાય છે, કારણ કે 2F1 એક આ સેટ છે, જ્યારે બીજું જે 2F છે એ આ સેટ છે, એટલે બંનેને અલગ પાડવાના છે, એટલે 1 અને 2 એવો શબ્દ આપણે. જો તમે અહીંયા 2F2 લખો તો અહીંયા 2F1 લખવું પડે, એટલે એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં આવી ભૂલ ન થઈ જાય. પછી ની આકૃતિ, વસ્તુનું સ્થાન F1 અને 2F ની વચ્ચે, એટલે કે આપણે અંતર્ગોળ અરીસામાં વસ્તુને જ્યારે સી અને એફ ની વચ્ચે મૂકતા હતા ત્યારે પ્રતિબિંબ આપણને સી થી દૂર મળતું હતું. જો આ આકૃતિ અને હમણાં આપણે જોઈ કે જ્યારે વસ્તુને 2F થી દૂર મૂકી દીધી ત્યારે બંને આકૃતિ એકબીજાની વિરુદ્ધ છે. જો વસ્તુને તમે 2F થી દૂર મૂકો તો પ્રતિબિંબ F અને 2F ની વચ્ચે મળતું હતું. હવે જો વસ્તુને F અને 2F ની વચ્ચે મૂકશો તો પ્રતિબિંબ ક્યાં મળશે? 2F થી દૂર, અને એમાં જે હતું એની કરતા ઊંધું થઈ જશે. એટલે અહીં તમે જોઈ શકો છો F1 અને 2F1 ની વચ્ચે જ્યારે વસ્તુ મૂકી તો એમાંથી જે
પ્રકાશના બે કિરણો લીધા એક મુખ્ય અક્ષને સમાંતર, બીજો ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થાય. બંને વક્રીભવન પામી અને એડેસ બિંદુએ કેન્દ્રિત થયા તો આ વસ્તુનું પ્રતિબિંબ આપણને 2F થી દૂર મળ્યું, વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં મોટું. એટલે તમે જેમ જેમ લેન્સની નજીક વસ્તુ લાવતા જાઓ છો એમ જુઓ તમે પ્રતિબિંબની સાઇઝ વધતી જાય છે. પહેલાં અનંત અંતર હતું તો હાવ બિંદુ હતું, પછી 2F થી દૂર આવ્યા તો વસ્તુ કરતાં નાનું થયું, પછી 2F ઉપર આવ્યા તો વસ્તુ જેવડું થયું, પછી 2F ને F ની વચ્ચે આવ્યા તો વસ્તુ કરતાં મોટું થયું. હવે આપણે જોશું F1 ઉપર જ્યારે વસ્તુ મૂકીએ તો શું થાય છે. જ્યારે વસ્તુને F1 ઉપર મૂકીએ એટલે કે મુખ્ય કેન્દ્ર F ઉપર, ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. આ આપણી પહેલી આકૃતિ હતી એનું ઊંધું છે કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ F ઉપર મળે, તો જો વસ્તુ F ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. સેમ વસ્તુ ઓરિસ્સામાં આપણે જોઈ હતી. અહીં જે પ્રકાશના કિરણો છે એ જુઓ તમે એકબીજાને સમાંતર જાય છે, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબ અનંત અંતરે મળતું હશે. પછીની વાત જોઈએ, આ બહુ અગત્યની છે આકૃતિ, કે વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકીએ. આપણે અરીસાની અંદર આવતું હતું ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જ્યારે આપણે વસ્તુને મૂકીએ છીએ ત્યારે જે રચાતું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને તમને યાદ હોય તો અરીસાની પાછળ મળતું હતું, આભાસી જતું અને વસ્તુ કરતાં મોટું. સેમ વસ્તુ અહીંયા છે, પણ અહીં આપણે હમણાં પહેલાં વાત કરી એમ કે આભાસી પ્રતિબિંબ જે છે એ હંમેશા વસ્તુ જે સાઈડ હશે એ સાઈડ મળશે લેન્સના સંદર્ભમાં, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ છે એ વસ્તુની વિરુદ્ધ બાજુએ મળશે. એટલે અહીં આપણે F1 અને O ની વચ્ચે જ્યારે વસ્તુને મૂકશું ત્યારે પ્રતિબિંબ જે છે એ લેન્સની વસ્તુ તરફની બાજુ, એટલે કે વસ્તુ જે સાઈડ હશે એ સાઈડ પ્રતિબિંબ મળશે, પ્રતિબિંબ મળશે આભાસી ચતું અને વસ્તુ કરતા મોટું. કારણ કે અહીં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ F માંથી પસાર થયું અને એક કિરણ જે O માંથી પસાર થયું, બંને કિરણો એકબીજાથી દૂર જતા જાય છે. એટલે જો એને તમે પાછળની સાઈડ લંબાવો તો જ એ વસ્તુનું પ્રતિબિંબ આપણને મળી શકે, નકર મળી શકે નહીં. એટલે પાછળ લંબાવીને જે પ્રતિબિંબ આપણે મેળવીએ એ કેવા હશે? આભાસી હશે. અને તમે જોઈ શકો છો કે આભાસી છે એટલે ચતુય છે અને વસ્તુ કરતાં મોટું છે, એટલે અરીસામાં જે વસ્તુ આવી હતી એ જ વસ્તુ ફરીવાર અહીંયા આવી છે. હવે આ જે 6-6 આકૃતિ થઈ બહિર્ગોળ લેન્સ માટેની, તો અરીસામાં જે આપણે 6 વસ્તુ આવી હતી કે 6 આકૃતિઓ અલગ અલગ આવી હતી એ જ રીતે છે આ વસ્તુ. પણ અહીં ખાસ એ ધ્યાન રાખજો કે વાસ્તવિક પ્રતિબિંબ છે એ વસ્તુની સામેની સાઈડ હશે, વસ્તુ જે સાઈડ હશે એ સાઈડ હશે નહીં. અને આની ઉપરથી ઘણા બધા પ્રશ્નો ફેરવીને કે એ રીતે પૂછી શકે છે. જેમ કે તમને એવું પૂછ્યું હોય કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને 2F1થી દૂર મૂકીએ પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય આકૃતિ દોરી સમજાવો, તો એ તમારે નાનો એવો પ્રશ્ન થઈ ગયો. પણ ઘણીવાર તમને પ્રશ્નનો ઊંધો પ્રશ્ન પૂછે કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં મૂકવાથી પ્રતિબિંબ આભાસી ચતુન વસ્તુ કરતાં મોટું મળે, તો આપણને યાદ હોવું જોઈએ કે આવું પ્રતિબિંબ આપણને F1 અને O ની વચ્ચે મૂકીએ ત્યારે જ મળે. હવે અરીસાની જે 6 આકૃતિ હતી ને, અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ લેન્સની, બંને એક સરખા જેવી જ છે, એમાં કોઈ જાજો ડિફરન્સ છે નહીં. એટલે જો એ તમને યાદ હશે તો આ તમને સરળતાથી યાદ રહી જશે. આ આકૃતિ દોરવામાં થોડુંક ધ્યાન રાખવું કે સૌથી પહેલાં બહિર્ગોળ લેન્સ દોરવો, ત્યારબાદ મુખ્ય અક્ષ દોરવી, પછી F1, F2, 2F1, 2F2 આટલી વસ્તુ દોરી જ નાખવાની, પછી વસ્તુને અલગ અલગ સ્થાને મૂકવાની અને એમાંથી આવતા બે પ્રકાશના કિરણો આપણે અહીં સૌથી વધુ ઉપયોગ કર્યો છે. એક છે મુખ્ય અક્ષને સમાંતર અને બીજું છે O માંથી. એટલે ઈ કિરણોનો ઉપયોગ કરશો એટલે તમે સરળતાથી આકૃતિ દોરી શકશો અને એના પ્રતિબિંબ પણ સાચી જગ્યાએ મળશે. એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ દોરશો, તમને આકૃતિ સમજાઈ જશે. હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરી લઈએ. અંતર્ગોળ લેન્સ માટે બે જ વસ્તુ હતી, કેમ આપણે સામે બહિર્ગોળ અરીસા માટે આવ્યું હતું એ જ વસ્તુ અહીં અંતર્ગોળ લેન્સ માટે છે. પહેલી આકૃતિ અનંત અંતરે, તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં આવ્યું હતી એ જ વસ્તુ અહીં છે.
કે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણને લેન્સની વસ્તુ તરફની બાજુએ એફ વન ઉપર મળે છે, એટલે કે એફ માંથી વિકેન્દ્રિત થતા હોય એવું આપણને જે ભાસ થાય છે એ વસ્તુ અહીં છે. અને પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુ, પરિમાણ અત્યંત નાનું અને બિંદુવત. એ જ રીતે બીજી આકૃતિ કે વસ્તુને અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે ત્યાં મૂકીએ. અરીસામાં આ જ વસ્તુ આવી હતી કે જ્યારે વસ્તુને ધ્રુવ પી અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં મૂકો તો પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ આભાસી ચતુર્ણ વસ્તુ કરતાં નાનું મળતું હતું. સેમ વસ્તુ અહીં છે અંતર્ગોળ લેન્સ માટે, કે જ્યારે વસ્તુને તમે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે ત્યાં મૂકો આપણને પ્રતિબિંબ હંમેશા વસ્તુની બાજુએ જ આભાસી ચતુ અને વસ્તુ કરતા નાનું એફ વન અને ઓની વચ્ચે જે પ્રતિબિંબ મળે છે. આકૃતિ તમે જુઓ તો તમને આઈડિયા આવશે. અહીં બંને જે વક્રીભૂત કિરણો છે એ એકબીજાથી દૂર જાય છે, એટલે બંનેને પાછળ લંબાવ્યા છે. હવે અહીંયા એક કિરણ છે એ પાછળ લંબાવ્યું, આમ ડોટેડ લાઈન વડે દર્શાવ્યું છે. હવે ઓ માંથી જે પ્રકાશનું કિરણ પસાર થાય છે એ જ માર્ગે જાય છે, એટલે એનું ડોટેડ લાઈન વડે દર્શાવ્યું નથી, પણ એ છે ત્યાં જ તે, એટલે આપણને પ્રતિબિંબ પણ એ ડેશ બી ડેશ ત્યાં જ મળે છે. ઓ અને એફ વન ની વચ્ચે આભાસી ચતુ અને વસ્તુ કરતા નાનું. હવે આ જે આપણે આકૃતિ જોઈ એનું ઝડપથી એક રિવિઝન કરી લઈએ. એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે, એમાં પણ પૂછી શકે અને બે કે ત્રણ માર્કના નાના નાના પ્રશ્નમાં પણ આ અલગથી એક એક આકૃતિ પણ પૂછી શકે. આપણે જે બહિર્ગોળ લેન્સ દ્વારા જુદા જુદા સ્થાને જે મળતા પ્રતિબિંબ છે એની વાત કરી લઈએ, તો સૌથી પહેલી આકૃતિ આવી હતી વસ્તુને જ્યારે અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ આપણને એફ ટુ પર, વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ અત્યંત સૂક્ષ્મ બિંદુવત મળતું હતું. પછી જ્યારે વસ્તુને 2F1 થી દૂર, એટલે કે અરીસા માટે જે સી થી દૂર, અહીં ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે જ્યાં સી હતું અરીસા માટે ત્યાં અહીંયા 2F1 ને 2F2 શબ્દ વાપરશે. તો 2F1 થી દૂર મૂકો તો પ્રતિબિંબ આપણને F2 અને 2F2 ની વચ્ચે વસ્તુ કરતાં નાનું, વાસ્તવિક અને ઉલટું મળે છે. વસ્તુને જ્યારે તમે 2F1 પર મૂકો છો ત્યારે પ્રતિબિંબ આપણને 2F2 પર, એટલે કે સી ઉપર જે મળતું તેની જેમ જ છે, વસ્તુ જેવડું, વાસ્તવિક અને ઉલટું. અહીં ખાસ મિત્રો ધ્યાન રાખજો, 2F1 અને 2F2માં 1-2 લખવામાં ભૂલ ન પડે, નકર આપણી બધી મહેનત પાણીમાં જશે. F1 અને 2F1 ની વચ્ચે તો પ્રતિબિંબ મળશે 2F2 થી દૂર, એટલે કે સી થી દૂર આપણે જે વસ્તુ કહેતા સીથી દૂર મળશે, પ્રતિબિંબ મળશે વસ્તુ કરતા મોટું, વાસ્તવિક અને ઉલટું. જ્યારે હવે વસ્તુને તમે F1 એટલે કે મુખ્ય કેન્દ્ર F પર મૂકશો ત્યારે પ્રતિબિંબ આપણને અનંત અંતરે ખૂબ જ મોટું, વાસ્તવિક અને ઉલટું મળશે. અને છેલ્લી આકૃતિ આવી હતી કે જ્યારે વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકીએ ત્યારે આપણને પ્રતિબિંબ અરીસાની પાછળ, એટલે કે લેન્સની પાછળ, ખૂબ મોટું, વિવર્ધિત, આભાસી અને ચતુ મળશે. તો મિત્રો, બહિર્ગોળ લેન્સમાં તમે જોશો કે આપણને વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અને આભાસી પણ મળે છે. વાસ્તવિક પ્રતિબિંબ પાછા નાનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, વસ્તુ જેવડું મળે છે અને વસ્તુ કરતા મોટું મળે છે. જ્યારે આભાસી પ્રતિબિંબ ફક્ત મોટું જ મળે છે. જ્યારે તમે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ જોઈએ આપણે, એની અંદર અનંત અંતરે જ્યારે વસ્તુ મૂકી ત્યારે આપણને મુખ્ય કેન્દ્ર એફ ઉપર જે પ્રતિબિંબ મળ્યું હતું એ પણ કેવું હતું, આભાસી ચતુ, વસ્તુ કરતા અત્યંત નાનું બિંદુવત હતું. અને અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકી તો પણ આપણને પ્રતિબિંબ F1 અને ઓની વચ્ચે વસ્તુ કરતા નાનું, આભાસી અને ચતુ મળતું હતું. તો બહિર્ગોળ લેન્સની અંદર આપણને બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સની અંદર ફક્ત આભાસી અને ચતુ પ્રતિબિંબ જ મળે છે. એટલે ઘણીવાર તમને પ્રતિબિંબનો પ્રકાર આપ્યો હોય અને એમ પૂછ્યું હોય કે લેન્સ કયો હશે એ જણાવો, તો જો પ્રતિબિંબ વાસ્તવિક આપ્યું હોય તો તમને ડાયરેક્ટલી ખબર પડી જવાની છે કે બહિર્ગોળ લેન્સ જ હશે. અને જો આભાસી પ્રતિબિંબ આપ્યું હોય
તો તમારે એની સાઇઝમાં જોવા જવું પડશે કે જો આભાસી જંતુ અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ હોય તો એ અંતર્ગોળ લેન્સ હશે, આભાસી જંતુ અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ હોય તો એ બહિર્ગોળ લેન્સ હશે. એટલે આ રીતે એમસીક્યુમાં પણ ઘણીવાર પૂછી શકે, ખરા ખોટામાં પણ પૂછી શકે અને જોડકા જોડવામાં પણ આવું બધું પૂછી શકે. એટલે આ બધી વસ્તુ માઇન્ડમાં એ રીતે પૂછાય એ રીતે પણ ક્લિયર રાખવું. એકલું એવું જ ન રાખવું કે આપણને ઉપર કીધું હોય ને આકૃતિ ને ચાર વસ્તુ લખી નાખવાની કે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર. ઘણીવાર આવું પણ પૂછી શકે જોડકા સ્વરૂપે પણ, તો આપણને ખ્યાલ આવવો જોઈએ. છે બહુ ઇઝી વસ્તુ, રિવિઝન કરશો એટલે તરત યાદ આવી જશે. અને ખાસ અરીસાની જે આકૃતિઓ યાદ હશે તો આ સરળતાથી યાદ રહી જશે. બેમાં સરખું જ છે, બહુ ઝાઝો ફેર નથી. હવે મિત્રો આપણે લેન્સ માટે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલીનો અભ્યાસ કરી લઈએ. અરીસામાં જે કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી આવી હતી એ જ કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી આપણે અહીં વાપરવાની છે. પણ ફેર એટલો છે, અરીસાની જગ્યાએ લેન્સ છે, બાકી કાંઈ ફેર નથી. એક પણ વસ્તુનો આમાં ફેરફાર થતો નથી. ખાલી આ ધ્રુવ પીથી જે અંતરો માપતા અરીસામાં, એ આપણે અહીં ધ્રુવ પીની જગ્યાએ ઓપ્ટિકલ સેન્ટર છે એટલે એનો ઉપયોગ કરવાનો આવશે. તો લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી સૌથી ચાર મુદ્દા છે. વસ્તુને હંમેશા લેન્સની ડાબી બાજુ મૂકવામાં આવે છે. એટલે હવે તમે ડાબી બાજુ વસ્તુ રાખો તો પ્રકાશના કિરણોની દિશા, એટલે આપાત કિરણની દિશા ડાબીથી જમણી બાજુ થઈ ગઈ, એટલે એ ફિક્સ થઈ ગયું. તો હવે આપણે એની ઉપરથી ઘણું બધું કહી શકશું. બીજું, બધા જ અંતર લેન્સના પ્રકાશય કેન્દ્ર ઓ થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. અરીસામાં આપણે પી થી માપતા, એટલે કે બધા જ અંતરો ઓપ્ટિકલ સેન્ટર ઓ થી માપવામાં આવશે. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન, એટલે આપાત કિરણની દિશા હવે આપણે ફિક્સ ઉપર કહી દીધું, વસ્તુ ડાબી બાજુ મૂકશું તો આપાત કિરણની દિશા ડાબી થી જમણી થઈ. હવે તમે ઓ થી વિચારો તો ઓ થી જમણી સાઈડ જેટલું હશે એ બધું ધન માપશું, ઓ થી ડાબી બાજુ જે કઈ અંતરો આવશે એ બધા કેવા હશે, ઋણ. એટલે જો આપાત કિરણની દિશામાં અંતરો હોય તો એ ધન, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતરો હોય તો એ ઋણ. હવે અહીં ફિક્સ થઈ ગયું છે કે ઓ થી જમણી બાજુ ઋણ લેશું, ઓ થી ડાબી બાજુ ધન લેશું. પછી લેન્સના મુખ્ય અક્ષને લંબ ઉપર તરફ માપેલી ઊંચાઈ ધન, એટલે કે અરીસામાં આપણે જે જોયું હતું કે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન અને નીચે તરફની ઊંચાઈ ઋણ લેવામાં આવશે. તો અહીં પણ આપણે એ જ રીતે કરવાનું છે કે લેન્સના મુખ્ય અક્ષની ઉપર તરફ જે કંઈ ઊંચાઈ માપશું એ ધન માપશું, અને લેન્સની નીચે મુખ્ય અક્ષની નીચે તરફની જે ઊંચાઈ હશે એ ઋણ. એટલે કે વસ્તુ આપણે જ મૂકી હશે એનું પ્રતિબિંબ જો ઉલટું મળતું હશે તો વસ્તુની ઊંચાઈ આપણે ધન લેશું, પ્રતિબિંબની ઊંચાઈ ઋણ લેશું. અને જો બંને પ્રતિબિંબ જે છે, વસ્તુ અને પ્રતિબિંબ બંને ધન આવ્યા અથવા બંને ઋણ આવ્યા, તો એનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ ચત્તુ હશે. જો ઉલટું હશે તો બંનેની નિશાની વિરુદ્ધ આવશે, એટલે કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈની વાત થાય છે. હવે બહિર્ગોળ લેન્સ માટે કઈ રીતે સંજ્ઞા પ્રણાલી લાગુ પડે એ જરાક જોઈ લઈએ. તો બહિર્ગોળ લેન્સ છે, વસ્તુ ડાબી બાજુ રાખી છે, પ્રતિબિંબ આપણને જો વાસ્તવિક હશે તો જમણી બાજુ મળશે, આભાસી હશે તો ડાબી બાજુ મળશે. એ આપણે એક જ કેસ આવ્યો હતો જ્યારે ઓ અને એફ ની વચ્ચે વસ્તુ મૂકીએ ત્યારે, તો ત્યારે થોડુંક અલગથી વિચારવું પડશે. તો ત્યારે ખાલી ફેર પ્રતિબિંબ અંતરમાં પડશે, બાકી કઈ ફેર પડશે નહીં. વસ્તુને આપણે ડાબી બાજુ રાખી છે, તેમાંથી આવતા પ્રકાશના કિરણો આપાત કિરણ દિશા આ થઈ, એટલે ઓ થી વસ્તુ સુધીનું અંતર એટલે કે વસ્તુ અંતર એ આપણી માટે થશે ઋણ. પછી ઓ થી પ્રતિબિંબ આ સાઈડ મળવાનું છે, એ ઉદાહરણ તરીકે અહીંયા બતાવ્યું છે, પણ અહીંયા આ સાઈડ ગમે ત્યાં પ્રતિબિંબ મળે તો ઓ થી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે કે પ્રતિબિંબ અંતર એ આપણને કેવું મળશે, ધન મળશે. પછી કેન્દ્ર લંબાઈ, તો કે મુખ્ય કેન્દ્ર આ સાઈડે દાવવાનું, અહીંથી પ્રકાશના કિરણો આવે તો કેન્દ્રિત આ સાઈડે થાય, આ સાઈડ નો થાય, તો ઈ કેન્દ્ર લંબાઈ જે છે એ પણ આપણને કેવી મળશે, ધન મળશે. વસ્તુ આપણે આ રીતે અહીંયા ચપટી રાખી છે એટલે ઉપર તરફ છે, એટલે વસ્તુની ઊંચાઈ એ પણ કેવી આવશે,
ધન આવશે અને પ્રતિબિંબ ઉલટું મળે છે તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી આવશે ઋણ હવે જો આભાસી પ્રતિબિંબ મળતું એટલે કે ઓ અને એફ ની વચ્ચે જ્યારે આપણે વસ્તુ મૂકીએ છીએ ત્યારે જે પ્રતિબિંબ મળે છે આભાસી પ્રતિબિંબ જો આભાસી પ્રતિબિંબ મળતું હશે તો આપણી માટે યુ જે છે એ તો ઋણ જ રહેવાનું છે એફ જે છે એ ત્યારે આપણને કેવું મળશે એફ તમે ધન લઈ શકો કારણ કે પ્રકાશનું કિરણ આ સાઈડ જ કેન્દ્રિત થવાનું છે પરંતુ વીમાં ફેરફાર થઈ જશે વી આપણને કેવું મળશે માઇનસ મળશે અને પ્રતિબિંબ આભાસી છે એ ચત્તું મળે છે તો ચત્તું પ્રતિબિંબ હોય તો એની વસ્તુની ઊંચાઈ પણ ક્યાં આવશે ઉપર તરફ એટલે એ પણ કેવું આવશે ધન તો જ્યારે આભાસી પ્રતિબિંબ હશે બહિર્ગોળ લેન્સ માટે ત્યારે પ્રતિબિંબ અંતર માઇનસ થશે અને પ્રતિબિંબની ઊંચાઈ એ ધન થશે તો એ એક વસ્તુ ધ્યાન બાકી જનરલી આપણે વસ્તુ અંતર તો બધે માઇનસ જ થવાનું છે પ્રતિબિંબ અંતર જો વાસ્તવિક હશે પ્રતિબિંબ તો એ માઇનસ હશે સોરી પ્લસ હશે અને કેન્દ્ર લંબાઈ અને વસ્તુની ઊંચાઈ તો ધન જ રહેવાની છે અને પ્રતિબિંબની ઊંચાઈ માઇનસ હવે અંતર્ગોળ લેન્સ માટે જોશું તો અંતર્ગોળ લેન્સમાં તો એક જ વસ્તુ છે કે પ્રતિબિંબ જે છે એ આપણને આભાસી મળવાનું છે તો પ્રતિબિંબ આભાસી મળવાનું એટલે પ્રતિબિંબ પણ ડાબી બાજુ દેશે અને એની ઊંચાઈ છે એ ચત્તું છે એટલે ઉપર તરફ હશે તો તમે કહી શકો કે વસ્તુ અંતર છે એ પણ કેવું છે ઋણ પ્રતિબિંબ અંતર પણ કેવું છે ઋણ અને કેન્દ્ર લંબાઈ પણ કેવી મળશે ઋણ જો તમે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં વિચારશો તેની કરતા ઊંધું થશે પછી વસ્તુની ઊંચાઈ તો એ તો ધન જ રહેવાની છે અને પ્રતિબિંબની ઊંચાઈ તો આભાસી પ્રતિબિંબ ચત્તું મળે છે એટલે એ પણ કેવું રહેશે ધન તો આની અંદર કઈ વાસ્તવિક મળવાની શક્યતા નથી એટલે એ વિચારવાની જરૂર નથી તો જ્યારે અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ આપ્યો હોય ત્યારે કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે કરવી એ હવે આપણને આની ઉપરથી સમજાઈ શકે છે મિત્રો આ વાત થઈ આપણે લેન્સની જુદા જુદા સ્થાને આપણે વસ્તુ મૂકી એની વડે રચાતા પ્રતિબિંબ પછી કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ હવે આ બધાનો ઉપયોગ કરી અને આપણે કેમ અરીસાની અંદર અરીસાનું સૂત્ર તાર્યું હતું એમ આપણે લેન્સનું સૂત્ર તારવવા જવાનું છે લેન્સના સૂત્રની તારવણી કરતા પહેલા આપણને લેન્સ માટેની બધી વ્યાખ્યા લેન્સ જે છ એ છ આકૃતિ આવી બહિર્ગોળ લેન્સની છ અને અંતર્ગોળ લેન્સની બંને આકૃતિ એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કેમ આપણે અરીસાના સૂત્રની તારવણીમાં આ બધાનો ઉપયોગ કર્યો હતો એમ અહીં પણ આપણે લેન્સના સૂત્રની તારવણીમાં આ બધી જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને ખાસ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ ખૂબ અગત્યની છે ખાલી એમાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની ક્યારે કયું અંતર ધન લેવું અને કયું અંતર ઋણ લેવું કારણ કે આપણે દાખલાઓ આના પણ આવશે કે અરીસાના સૂત્ર એની મોટવણી ને એવું બધું આવ્યું હતું પછી એની ઉપરથી દાખલા આવ્યા હતા એમ અહીં પણ આપણે લેન્સનું સૂત્ર તારવણી કરશું ત્યારબાદ લેન્સની સૂત્ર તારવણી ઉપરથી આપણને દાખલાઓ પણ આવશે અને એ દાખલાઓ પણ આપણે ગણવાના છે અરીસાનમાં જે વસ્તુ કરી સેમ બધી વસ્તુ અહીં આવવાની છે તો ખાસ આવતા લેક્ચરની અંદર આપણે જ્યારે લેન્સનું સૂત્ર તારવીએ ત્યારે આ બધી વસ્તુનું રિવિઝન કરી અને ક્લિયર થઈ જવું જોઈએ બરોબર હોમવર્કની અંદર જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ બધી લખવીને પાકી કરવાની છે અને આ ગોળીય લેન્સની સામે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકતા રચાતા પ્રતિબિંબ આકૃતિ સહિત સમજાવો એટલે મેં અહીં એક જ પ્રશ્નમાં આઠે આઠ આકૃતિ આપી દીધી છે એટલે અહીં તમારે આ આઠે આઠ આકૃતિ આકૃતિ સહિત દોરવાની છે આકૃતિ દોરવાની છે અને એની ચારે ચાર વસ્તુ લખવાની વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ આટલી વસ્તુ લખી અને પાકી કરી નાખવાની છે તો આજે આપણે એટલે સુધી રાખી